아니 못다. 아침에 잡고 원해 붙기. 맛있게 한 말. મિત્રો આજે નમસ્કાર. આજે દર રવિવારે ક્યાંક નો ક્યાંક હું ફરવા નીકળતો હોય, ક્યારેક નેહડાએ, ક્યારેક કોઈ સ્થળે ફેમિલી સાથે, ક્યારેક એકલો. આજે હું અને એક મારા મિત્ર ભરતભાઈ જોશી એમના ફામે જઈએ છીએ. અને આજે અમે એ ફોર વ્હીલ ગાડી લઈને નથી જતા, પણ ટુ વ્હીલ ગાડી લઈને જઈએ છીએ. બંજારા અત્યારે અમરાપુર છીએ, ભરતભાઈની ઘરે છીએ. બપોરે અહીંયા પહોંચ્યા અમે, લગભગ 11 વાગ્યાને ઘરે જ હજુ છીએ. જમીને થોડીક વાર સૂતા હતા અને હવે અમે ભરતભાઈની વાડીએ જઈશું. ભરતભાઈની વાડી આવી ગઈ છે. આ ડ્રીપ ઇરિગેશનનું કામ ચાલી રહ્યું છે બધું. ભરત આ કેટલા વીઘાનું છે? કેટલા વાલ આવે છે? આઠ આઠ થોડોક વધારે. આટલે લગી નીકળી જાય ને ભરત, આટલે લગી એટલે એ આપણને એન મળી ગયું. હવે આગળ નથી માન લેવાનું, અહીં લગી કાઢી દેવાનું. અને રોગ હોય ને જો ફૂકાતું ફૂકાતું જતું હોય તો આપણે કાઢી લીધું કહેવાય. કેન્સર કેમ કાઢી ઓપરેશન કરી નાખે એમ. બે મિત્રો અમે કઈ વાગતા નહી, એને અહીંથી કાઢતા નહી. આખું ચોમા ખડ ને ખયા અમે કઈ કાઢ્યા નહી, રાખ્યા એની રીતે કોકે કાઢી મૂક્યા હતા ખેડૂતે. બહુ સરસ. બે મિત્રો ની જેમ છેલ્લે મર્યા ને તો સાહેબ એક જ રાત માં બે આવે છે મરને. એટલે આ તો અત્યારે તો મમ્મી જેવું થઈ ગયું. એટલે ક્યારે મરેલો તો ચોમાસા માં હશે ને આ બે મિત્રો? હે, આ બે મિત્રો હતા એમ ને? હા, પછી સાવજે પણ ન ખાધા એને? સાવજે ખાધા નહીં. બે હતા, બે ને સાથે મારી નાખ્યા હતા, બે ને મારી નાખ્યા. મિત્રો આ એક ખાવા જે મારેલા બળદો છે ખેતર ની અંદર ઘણા સમય પહેલા. જુઓ, ખેડૂત નો સાથીદાર એની બોડી છે. આમાં મોર પણ છે અને કોરામણ છે. આ બધો મોર જ છે મોટા ભાગનો. એમાં પછી કોરામણ, આ મોર ને કોરામણ હોય ને ભરત,
એમાં પાંદડા પછી ખરી જાય ને મોર રહે છે, ઘણો બધો મોર છે. જો જો આ મોટો મોર રહ્યો ભાઈ, સ્ટેપ છે ભરતભાઈ ને જુદા જુદા. આ ઉપલું સ્ટેપનું છે, એમાં દવા છાંટે છે. એની ઉપરનું એક તુવેર દાળ વાળું સ્ટેપ છે, અહીંયા એની ઉપરનું એક સ્ટેપ છે. ખડ સુકાઈ જશે એમને, ઘઉં ને કઈ નહી થાય. વાત છે, આ ભરતભાઈ નું મકાન છે વાડીનું. જુદા જુદા સ્ટેપ બનાવેલા છે એમને, એમને વાડીમાં હું ઉપર નીચે હોય પાણીના પ્રશ્ન થતા હોય, એ જેસીબીથી નીચું કરેલું હોય. આ પાછું ઉપરનું સ્ટેપ છે, એક એની ઉપરનું સ્ટેપ છે, આ એની ઉપરનું સ્ટેપ છે. આમાં દાણા વાવેલા છે. બહુ મોટું ફાર્મ છે આ, જે આ બાજુ બગીચો છે, આમાં ધાણા વાવેલા છે. ખૂબ સરસ ધાણા છે આ. હાલો આઈ બી દે, તારો પરિચય આપ. મારું નામ છે વીર જોશી, હું જૂનાગઢમાં રહું છું, કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં હું અભ્યાસ અત્યારે કરું છું. અત્યારે સાહેબ આજે અમારી વાડીએ આવ્યા છે. ચલો બાપાને મળીએ. ભીખા બાપા જોશી અત્યારે જૂનાગઢના એમએલએ છે, ધારાસભ્ય છે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. યસ, અને એની પહેલા આપણે 10 વર્ષ હતા ને બાપા અહીંયા ધારાસભ્ય તરીકે, મિંદેડામાં પણ અહીંયા ધારાસભ્ય તરીકે હતા. ધાણાના ખેતરમાં અમે રખડતા રખડતા ફરતા ફરતા આવ્યા. બાપા અહીંયા લાગે જિંદીભાઈ ક્યારે આવ્યા? એવું છે, શેરડી અમે ખાધી પણ આ નહીં ખાધી. વાહ, ઘરે હતી છે ને? નહીં તો તમે અમારી ગીરની શેરડી નથી ખાધી, અમે ખાધી. આ જુદા જુદા મેં સ્ટેપની વાત કરી એવી રીતના, જો આ અહીંયા પણ આ સ્ટેપ છે, એમાં ચણા વાવેલા છે, એની નીચેનું સ્ટેપ છે, એમાં પાછો બગીચો આવી જાય છે. આ બધો આ ડ્રીપ ઇન્ડિકેશનનું જે કામ ચાલે છે ને, એનો હજુ સામાન અહીંયા પડ્યો છે આ ડ્રીપ દ્વારા પાણી પહોંચતું હોય છે. મોટી લાઈન જાય અઢીની, એમાંથી બેની થાય અને બેમાંથી આ ડ્રીપર જતા હોય છે. દાદા એક મિનિટ હો. ભીખાભાઈ જોશી જૂનાગઢ ના ધારાસભ્ય છે અત્યારે એમએલએ, અને 10 વર્ષ મેંદેડા
માળિયાના ધારાસભ્ય તરીકે પણ દાદા ગુવાર તો બહુ થયો છે આમાં. ઓલા છોકરાઓને વરગાડો ની બધાય ને છોકરા આ ભરતભાઈ છે ને એ અમે બંને આમ તો લંગોટિયા મિત્રો છીએ, લગભગ અમે આ વાત નથી કરી ક્યારેય, અને કોલેજમાં પણ અત્યારે સાથે છીએ, બે નોકરી કરીએ છીએ. એ મનોવિજ્ઞાનના પ્રોફેસર છે, હું તત્વજ્ઞાનનો પ્રોફેસર છું, અત્યારે હું પ્રિન્સિપાલ પણ છું સાથે, અને એક મિત્ર તરીકે બહુ આનંદથી નોકરી પણ કરીએ છીએ, કામ પણ કરીએ છીએ. ફિલોસોફી અને તત્વજ્ઞાન વિષયમાં અમે ઇન્ટરડિસિપ્લિનરી લેક્ચરો પણ ઘણી વખત સાથે ગોઠવીએ છીએ, અને બંને પાછા ખેડૂત છીએ. અને આની મીઠાસ જ અલગ હોય મિત્રો. આ જે ઓર્ગેનિક જે આપણે ખાઈએ ને એનો ટેસ્ટ કરવાનો ન રહે, પણ કોઈ શાક કરીને આપણને આપે ને તો ખાઈને કહી દઈએ આપણે કે આ ઓર્ગેનિક છે, એટલી મીઠાસ જ અલગ હોય છે. યસ. વટાણાની સિંગ છે ને ભરત? હમ, આ છે મિત્રો વટાણા. શિયાળો હજી બરાબર જોઈએ એવો ઠંડો શિયાળો આવ્યો નથી, ઠંડી પડે ને એવી. બાપા કઈક કરાવે છોકરાઓ પાસે. ભીખા બાપા જો ખેતી કરવા લાગ્યા છે, શીખવાડે છોકરાઓને. આ ઓર્ગેનિક ચોરી છે, બહુ અદ્ભુત મીઠી છે. આ દેશી ટમેટા છે, કાચા છે, હજુ હજુ પાક્યા નથી, પણ પુષ્કળ ટમેટા છે. જુઓ ભરત, આ શું છે? આ છે ને એક પ્રકારનું બીટ જેવું જ છે, એકદમ કઠણ કઠણ છે. પણ એમને બીજે વધે હજી છે, જો એમાં કાઢી નાખ તો તમને એવો વિચાર આવ્યો કોઈને, જો કાપી ને દાટી દેવાય. દાદા એ જો દાટી દીધું એટલે પૂરું થઈ ગયું, માટીમાં વહી જાય ને એટલે પૂરું. કેટલા વર્ષોથી ખેતી કરે છે દાદા પાસે શીખવાનું હોય ને બેટા. આપણે આ કોબી છે મિત્રો, પ્યોર ઓર્ગેનિક કોબી છે. આ આ બધું જ શાકભાજી ઓર્ગેનિક છે, ઘર માટે જ વાવેલું છે. મૂળા જમાવટ વાળા થયા, એને કડવા ને ઈડ જુદી હોય, રોકસાડો તો બધે આવે છે. આપણે પાન ના ખા, મસ્ત મૂળા. દાદા આપે લઈ લઈ લાવે.
મૂળા પણ એક નંબર થયા. મૂળા મસ્ત થયા. આપણે મૂળાના પાન નાખી દે, મૂળાનો હારા પાનો તેની ભાજી થાય. સરસ થાય. નહીં નહીં દાદા, છોકરાઓને આપી દે. દાદા એ બોલિંગ કરી સરસ. દાદા વિકેટ કીપિંગ કરે છે. માંડવી છે, મગફળી, આ ચોમાસાની મગફળી છે બધી. મગડી છે ફર્સ્ટ ક્લાસ. ભરત, ગ્રાઇન્ડર નું બહુ ધ્યાન રાખજો. બહુ ધ્યાન રાખો. આ છે ને ફાવતું હોય તો જકાય. આ ફાવતું હોય તો જકાય. અરે બહુ આગળ છે જ લઈ લીધી. ચાર્જર લઈ આવ્યો. ચલો, અમારો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. અત્યારે મિક્સ શાકભાજી સુધારાઈ રહી ગયું છે. ભાઈ બેઠા છે સુધારવા. એ કોણ ઘરે જાય છે? એ ચાર્જર લેતો આવજો. સી પિન લો. હા હા, વાયર તો છે. હા હા, થોડું મારે બધું ગોટી બને. અને શેમાં નાખશો? મેથી, ચણાનો લોટ, મીઠું, લીંબુ. બરાબર. એ શાકમાં નાખશે આ બધું? હા, એની ગોટી બનાવવાની. અચ્છા, એટલે ઊંધિયામાં આવું એવી ગોટી? ઊંધિયાની ગોટી, તરવાની નહીં. મિત્રો, આ બધું અત્યારે જો આ ભરતભાઈના જ વાવેલું, ભરતભાઈના હાથે વાવેલું આ ઓર્ગેનિક આ વટાણા છે, ચૂર્ણ છે, આવું છે જયંતિભાઈ, તુરિયા તુરિયા છે, આ તુરિયા આપણા છે, આ રીંગણા છે, એ પણ આપણા છે. આ વાલોએર વીર સારી વાલો સુધારી. આ વાલ પણ આપણા જ છે, ઘરના જ છે ને. એટલે આ એક આનંદ હોય છે અત્યારે રસોઈ બનાવવાની, હાથે બનાવવાનું. આ બધા એક સૌરાષ્ટ્રમાં એક સરસ મજાનો આવો કાર્યક્રમ શિયાળામાં અવારનવાર હોય છે. ક્યારેક ભજિયાનો પ્રોગ્રામ લઈ આવો ભાઈ ચાર્જર. ઓકે, સાગના પાનો બહુ સરસ હળગે.
डुंगळी ग्रेवी आदू लसण मरचा चूर्ण पेला आवशे एम ने चूर्ण अलग अलग शाक भाजी अलग अलग समय नाखवाना ने अलग अलग જ હોય એ એ નહીં એ તો મોરા સડે પેલા આ નાખ દે ખાલી હંતો નાખ દે અમુક ના મોરા વટાણા ને વાલ બરાબર આ વાલોર ને ચોરી ને એવું છે લીલું લસણ નાખ દે આ લીલું લસણ નાખ દે લસણ વાળી ચટણી નું નાખી આપણું વાળી નું હોય ને એ ઓછામાં ઓછા તેલ નું શાક હોય છે એટલે તમે આ બે થાયડી શાક ખાવતો વાંધો ન આવે એવું શાક હોય પાણી થી જળેલું અને છતાંય ટેસ્ટી હોય આયુર્વેદ માં છે ને બાફેલું ચડેલું ના જ પડે કાચું છે બક બક સરસ ચડે છે લાલ મરચા હો ભાઈ બસ બસ ડૂબે ભીનું કરીને હવે અંદર થોડું ખોયું છે અંદર વહી જાય તો વાંધો આ ખાંડેલી છે લસણ વાળી તેલ ઓકે કાચું ઓકે લઈ મરચું કાચું તો ભરી જાય ને તારું આ મરચા લઈ લ્યો જો આ માથે નાખવાથી સ્વાદ ઓર આવે છે આવો છે એમ હા તેલ અને તેલ અને ચટણી થી આપણે કરવાનું કાચું તેલ કાચું તેલ બરાબર મિત્રો આ એક શાક છે ને દુનિયામાં કોઈ રેસીપી માં ન આવે કોઈ હોટલ માં તાજ હોટલ માં ફાઈવ સ્ટાર હોટલ માં ન બન્યું હોય એવું આ શાક ટેસ્ટ માં બને અમે તમને ખાલી આ રેસીપી જ બતાવી આનો ટેસ્ટ તો તમે નહીં ચાખી શકો પણ આ લઈદું શાક હોય છે ખાસ તો આ જે લાકડા હરગે છે ને આ લાકડા કોઈ સામાન્ય સીધા સાદા લાકડા નથી આ ઇમારતી શાકના લાકડા છે કારણ કે અમારે છે ને આ શાકના જ વૃક્ષો છે જો આ ઉપર છે આ બધા શાકના વૃક્ષો એના સૂકેલા લાકડા છે અને એના તાપની વાત જ કંઈક જુદી હોય આટકાટ લાકડું નથી પણ ઇમારતી લાકડું કહેવાય આને એ હળગે છે સળગી રહ્યું છે ને એનું શાક બન્યું છે આ એમાં સૈડું છે ઉભરી આ ચટણી પાપડ કઈ પાપડ નથી શકતો તું આજ પહેલી વાર શીખશું જયંતિભાઈ થઈ ગયું મસ્ત શાક ધાણા નાખી દીધા માથે અમે મિત્રો રોટલા છે ને ઘરેથી બનાવીને આવ્યા હતા આ રોટલા છે સરસ રોટલા છે છાશ લઈ લો છાશ ખોલ નાખો તમારું હલો મિત્રો હવે અમે આ સૂટ મૂકીએ છીએ અને જમી લઈએ ભૂખ બહુ લાગી છે હવે
આપણે ઉપર હોવું કે હેઠું નીચે મસ્ત થઈ ગયું ને કલર ને મેં જોયું બધું એમ ઉપરનો મને ધ્યાનમાં થયું ઉપર ગયો મિત્રો અત્યારે રાતના કેટલા 11 થઈ ગયા બરાબર 11 થઈ ગયા ઠંડી સરસ છે બહુ જ એક હાવજ અહીંયા ડેમમાં ઉકે છે પણ હવે ઊંઘ પણ આવે છે સવારે પાછું અમારે ડ્યુટી પર પહોંચવાનું છે વહેલું એટલે અમે અહીંયા જતા નથી હવે બાકી સરસ રાતનું વાતાવરણ છે આ એકદમ અંધારી રાત છે ધૂણો સરસ ચાલુ છે તાપીએ છીએ સવારના 5:30 થઈ ગયા છે અમે હવે બ્રશ કરી જૂનાગઢ નીકળવા માટે તૈયાર છીએ સમજો હા ભાઈ હા ભાઈ ક્યાંક નજીક જ છે હાલ 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 મિત્રો હાવજ ઉકો આ સાંભળો તમે ભયંકર રીતનો હાવજ ઉકે છે નજીકમાં જ છે ક્યાં અત્યારે સવાર થઈ ગઈ છે અમે બસ આ પ્રકૃતિને માણીએ છીએ બહુ સરસ રીતના હવે હમણાં જૂનાગઢ નીકળીશું સાંભળો ને ભરત ક્યાં છે નજીકમાં હશે હાલ હાલ આપણે જયારે જઈએ એ બાજુ છે વાડીએ એ બાજુ નથી લાવાળી આમ જ છે છેલ્લે શૂટિંગ કરતો કહેતો કે મિત્રો હવે હું જાઉં છું મસ્ત વાતાવરણ છે ભાઈ અત્યારમાં બાકી ઉકે છે નજીક મેં તને ન કીધું સવારે 4 વાગ્યાનું ઉકે છે આ છેટો ઉગતું તો સવારે આ નજીક છે હાવ પાછો આવવા જઈએ લીમડાનું દાતણ કરતો કરતો આટા મારે છે શાકભાજી ઉતારે છે કંઈક મસ્ત સવાર છે લીમડાનું દાંતણ કાપ્યું લઈ આવ્યું અમારા માટે હે સ્વિમિંગ પુલ છે બહુ મોટો
ક્યાં છે દાંતણ? લીમડાનું દાંતણ છે. માંડવી શકવી છે મારે. આ બધી માંડવી ભરી છે આખા. આ બધી માંડવી છે. મિત્રો આ માંડવી છે. અત્યારમાં અમે માંડવીનો નાસ્તો કરીશું. માંડવી શેકી છે અત્યારમાં અમે. માંડવી ખાઈશું. શેકેલી માંડવી આજ ખેતરની આ માંડવી છે. હાલો મિત્રો, હવે અમે નીકળીએ છીએ. સાફ ગયેલો છે. મિત્રો સાફ અહીંથી આ સાફ છે. સાફ જો બહુ મોટો અજગર અહીંથી નથી ને. સાફ ગયો. આને પેલા આપણે અહીંથી ને શિલા જોયેલા એક વખત. તૈયાર જ જાહેર જાહેર.